ગુજરાત ઉત્સવોથી સંસ્કૃતિની ગિરિમાં દીપાવતો પ્રદેશ છે, ત્યારે રાજ્યના ઊંઝા ખાતે આવેલ માં ઉમિયા સંસ્થા દ્વારા 5 દિવસીય લક્ષચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીનો લક્ષચંડી મહાયજ્ઞ ઉજવાઈ રહ્યો છે, જેમાં 18 ડિસેમ્બરથી લઈ 22 ડિસેમ્બર સુધી 5 દિવસ માટે વિસર્જગ્યા, અગ્નશાળા, ભોજન પ્રસાદ, રમતગમત, જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક અને કલા જગતની ઝાંખી કરાવતા અનેક વિવિધ પ્રદર્શનો તૈયાર કરાયા છે. શક્તિ સ્વરૂપમાં જગદંબાના 51 શક્તિપીઠોની કૃતિઓ તૈયાર કરાતા વિશેષ કારીગરોના હસ્તે 51 માતાજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી છે. આ આબેહૂબ 51 શક્તિપીઠના દર્શન થાય તેવા દર્શનાર્થીઓ માટે અનોખી વ્યવસ્થા કરી છે. ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં 2019ના પ્રારંભે સમગ્ર ઊંઝા દુલ્હનની જેમ શણગાર સજેલું જોવા મળી રહ્યું છે. ઊંઝા ઉમિયા માતા સંસ્થાન થકી કરાયેલા આ મહાઆયોજનમાં ઉમિયાનગરમાં મહાયજ્ઞની ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બુધવારે શરૂઆત કરાઈ છે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આ મહોત્સવનું લોકાર્પણ કરાયું છે. પ્રથમ દિવસે જગદગુરુ શંકરાચાર્ય દ્વારા ધર્મસભામાં ધાર્મિક પ્રવચન કરવામાં આવ્યું. આ પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરતા સામાજિક, ધાર્મિક, વ્યવસાયિક, ઔદ્યોગિક અને શૈક્ષણિક સહિતના ક્ષેત્રે વિવિધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મહોત્સવના પ્રથમ દિવસે જ સાંજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી. લક્ષચંડી મહાયજ્ઞ માટે 800 વીઘામાં નિર્મિત ઉમિયાનગરમાં ડોમ ઈ અને જીમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના હસ્તે મેડિકલ સેવા કેન્દ્ર અને એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીઝ પેવેલિયનનું લોકાર્પણ કરશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા સી અને એફ બ્લોકમાં પોલીસ અને સીસીટીવી કંટ્રોલ રૂમ અને મીડિયા લોન્ચનું ઇન્ડિયા પેવેલિયનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીના હસ્તે ડોમમાં એચમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ એક્સપો અને ડોમ બીમાં કન્ઝ્યુમર પ્રોડક્ટ પેવેલિયનનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યના પ્રધાન આરસી ફળદુ દ્વારા અન્નપૂર્ણા કક્ષ, જેમ્સ વેજ જ્વેલરી અને બ્રેકિંગ ફાઇનાન્સ પેવેલિયનનું ડોમ ડીમાં લોકાર્પણ કરવામાં આવ્યું. મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ દ્વારા વિક્રમ સારાભાઈ સ્પેસ અને સાયન્સ પેવેલિયન તેમજ ગ્લોબલ ઇનોવેશન કોનવેલ પેવેલિયનનું લોકાર્પણ કરવામાં આવ્યું. સૌરભભાઈ પટેલ દ્વારા નોન કન્વેન્શનલ અને ક્લીન એનર્જી પેવેલિયનનું ડોન એમાં લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાન જયેશ રાદડિયા દ્વારા આર્ટ અને ક્રાફ્ટ માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું. વિવિધ લોકાર્પણ બાદ આજે 8 કલાકે મલ્ટીમીડિયા શો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. અતુલ પટેલ. ઊંઝા ઉમિયા માતાના નેજા નીચે આપણે લક્ષચંડી મહાયજ્ઞ અત્યારે ચાલુ છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારી રહ્યા છે. સાથે સાથે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાએ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં 3 રેકોર્ડ ગઈકાલે અને 1 રેકોર્ડ આજે એ રીતે રેકોર્ડ બુક કર્યા છે. 1 રેકોર્ડ છે, એક સાથે 15,000 ફુગ્ગા, 15,000થી વધુ ફુગ્ગા, જેની અંદર 15 પ્રકારના વનસ્પતિના બિયારણ ઉપરાંત 32 કિલો જેનું વજન છે એવા બિયારણ આટલા ફુગ્ગામાં અમે એક સાથે છોડ્યા અને એ જ્યાં પડશે ત્યાં આગળ એનો વાવણી થઈ જશે આપોઆપ અને બિયારણમાંથી વનસ્પતિ થશે. એટલે પર્યાવરણનો એક ઉદ્દેશ, જેનો એક મેસેજ આપવા માટે ઉમિયા માતાજી સંસ્થાને આ પ્રયત્ન કર્યો, એ રેકોર્ડ થયો છે. બીજો રેકોર્ડ, એક સાથે 8,890 લોકો એક જ સ્થળે ભેગા થઈ એક જ પ્રકારનો માતાજીનો જય ઘોષ 11 વાર કરી અને એ રેકોર્ડ પણ કર્યો છે. ઉપરાંત 1,680,000 લાડુ એક જ સ્થળે બનાવી અને એને સ્ટોર કર્યા છે ઉમિયા માતાજી સંસ્થાનના નામે. આ 3 રેકોર્ડ આપણે ગઈકાલે કર્યા હતા. આજે 1 રેકોર્ડ એવી રીતનો થયો છે કે 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સ્વેચ્છાએ શુદ્ધ શાકાહારી ભોજન એક જ સ્થળે લે છે
અને એનો પણ રેકોર્ડ આજે બ્રેક થયો છે. ઉપરાંત અને એના માટે ડૉક્ટર કુશલ સચન, જે એમના એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાંથી એમના પ્રતિનિધિ તરીકે આવ્યા છે, એમને નિરીક્ષણ કર્યું છે, ડોક્યુમેન્ટેશન કર્યું છે અને સર્ટિફિકેશન કર્યું છે. ઉપરાંત બેસ્ટ ઓફ ઇન્ડિયા રેકોર્ડ્સ, એમાં 8 રેકોર્ડ આપણે રજીસ્ટર કરાવ્યા હતા, એમાંથી એક જ જગ્યાએ 20,000 દર્શનાર્થીઓને ઉતારો આપવામાં આવેલ છે એપીએમસીમાં. બીજો રેકોર્ડ છે એક જ જગ્યાએ સૌથી વિશાળ જગ્યામાં 350 એકરમાં એક સાથે ગ્રીન નેટ પાથરવામાં આવી છે. ત્રીજો રેકોર્ડ છે એક સાથે 13 લાડુ બનાવવાનો વિક્રમ નોંધવામાં આવશે. આપણે અગાઉ 16,80,000નો વિક્રમ કર્યો છે, એટલે આપોઆપ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને બેસ્ટ ઓફ ઇન્ડિયા રેકોર્ડ્સમાં એનો સમાવેશ બંને રીતે થઈ જશે. દરરોજ એક સાથે 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સ્વેચ્છાએ વેજીટેરિયન ભોજન આરોગ્ય છે એનો રેકોર્ડ છે. દરેક દિવસે 21,000 લીટર ચા બનાવીને 5,46,000 કપમાં શ્રદ્ધાળુઓને વિતરણ કરવાનો રેકોર્ડ પણ આજે શ્રી ઉમિયા માતાજી સંસ્થાના નેજા નીચે પ્રસ્થાપિત થયો છે. શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં 10 લાખથી વધુ આમંત્રણ પત્રિકાઓ ઘેર ઘેર વિતરણ કરવામાં આવી છે, અને એ પણ કોઈ કુરિયર કે નહીં, સ્વયંસેવકો દ્વારા માનું તેડું કરીને જે આમંત્રણ પત્રિકા છે એનું વિતરણ કરવામાં આવ્યું છે, એ પણ વિશાળ રેકોર્ડ છે. એક જ વિશાળ જગ્યામાં 550 એકરમાં વિવિધ કાર્યક્રમો માટેની વ્યવસ્થા ઊભી કરી, એ એક જ વેન્યુમાં 550 એકરનું વેન્યુ છે, એ પણ એક રેકોર્ડ થાય છે. અને એક જ સ્થળે યજ્ઞમાં સૌથી વધારે 1,00,000 ચંડીપાઠ, 1,100 બ્રાહ્મણ દ્વારા 1 કરોડ શ્લોકથી વધારે શ્લોક બોલવામાં આવ્યા છે, એ પણ આપણે યજ્ઞશાળાનો ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનનો રેકોર્ડ થયો છે. ઉમિયા માતાજી સંસ્થાનના સૌ હોદ્દેદારો ઉપરાંત આમાં ભાગ લેનાર સ્વયંસેવકો અને શ્રદ્ધાળુઓનો ઉમિયા માતાજી સંસ્થાન વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે શ્રી વિભૂતિ નાયક, કે જે બેસ્ટ ઓફ ઇન્ડિયા રેકોર્ડ્સમાંથી પધાર્યા છે, એમને આપેલા સહકાર બદલ એમનો ખૂબ ખૂબ આભાર, અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાંથી ડૉક્ટર કુશલ સચન પધાર્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર.